અડતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે રોજે હીટ સ્ટોક ગરમીને કારણે લૂ લાગી જવાના બનાવનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને ચક્કર આવવા લૂ લાગવી પાણી ઘટી જવું તાવ આવવો બેભાન થઈ જવા જેવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે આવેલ એકસો આઠ સેન્ટરમાં પણ ગરમીને પગલે કોલિંગનું પ્રમાણ વધ્યું છે રાજકોટની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં ગરમીની અસર થઈ હોય તેવા સાતસો સાડત્રીસ કેસ આવ્યા છે ત્યારે એકસો આઠ ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં પાણીના ભીના પોતા ગ્લુકોઝની બોટલ સહિતની ખાસ વ્યવસ્થા સાથે રાખવામાં આવી રહી છે ત્યારે ગરમીને પગલે વધતા કોલિંગને લઈ એકસો આઠના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે અમારી ન્યૂઝ ટીમ સાથે વાત કરી વધુ માહિતી આપી હતી હાલ રાજ્યમાં ગરમીનો પારો છે તે હાઈ જઈ રહ્યો છે સામાન્ય રીતે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી છે તે બેતાલીસ ડિગ્રીના પાર જઈ રહી છે ત્યારે ડીહાઈડ્રેશન હોય કે ગરમીથી જે લૂ લાગવાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આવા કેસો બની રહ્યા છે રાજકોટ એકસો આઠના જે પ્રોગ્રામ મેનેજર છે તેમની સાથે વાત કરીશું સર છેલ્લા એક મહિનાથી આ ગરમીનો પારો વધી રહ્યો છે કેવા કેસોનું પ્રમાણ વધ્યું છે આપને કેવા કોલિંગ વધ્યા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં હાલ પહેલી મેથી વીસ મે સુધીની અંદર ચક્કર આવવા વોમિટિંગ થવું પછી તાવ આવો આવા ટોટલ કેસ સાતસો ને સાડત્રીસ કેસ નોંધાયા છે આ કેસની અંદર એકસો આઠ ઇમરજન્સી સેવાના જ્યારે કોલ મળે છે તો એકસો આઠ ઇમરજન્સી સેવા ગણતરીની મિનિટમાં સીન ઉપર પહોંચી જાય છે અને ત્યાં જઈને એકસો આઠ ઇમરજન્સી સેવાની અંદર હીટ રિલેટેડ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે ગ્લુકોન ડી ગ્લુકોઝ પાવડર છે અમારી જોડે તે સાથે કોલ્ડ સ્પોન્જિંગ કે ઠંડા પાણીના પોતા મૂકવાની તે સાથે સાથે જે પણ મેડિસિન આપવાની હોય તે તમામ મેડિસિન એકસો આઠ ઇમરજન્સી સેવામાં હાજર છે ખાસ તો અત્યારે જે હીટ વેવની બનતી હોય છે આને લઈ અને એકસો આઠમાં કેવી વ્યવસ્થા કરવામાં આવે જોઈએ વિશેષ વસ્તુ કાળજી રાખવામાં આવે વિશેષ એ વસ્તુની કાળજી કરવામાં આવે છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ હીટ રિલેટેડ એની ઇમરજન્સી આવે છે તો સીન પર જઈને તો સૌથી પહેલાં જોવામાં આવે છે કે વ્યક્તિને શું તકલીફ પડી છે ત્યારબાદ એને તુરંત એમ્બ્યુલન્સમાં લઈ અને એને જે પણ સુવિધા અમારા કોલ સેન્ટરની અંદર ટ્વેન્ટી ફોર બાય સેવન અમારા એમબીબીએસ ડૉક્ટર હોય છે તેમની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને જલ્દીથી જલ્દી એને નજીકના હોસ્પિટલની અંદર શિફ્ટ કરવામાં આવે છે ખાસ તો કોલ આવે ત્યારથી લઈ અને જે દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે એ દરમિયાન કઈ રીતની કાળજી લેવામાં આવતી હોય છે શું શું ખાસ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જેમ હીટ રિલેટેડ ઇમરજન્સીની વાત કરીએ ખાસ કરીને તો જ્યારે કોલ મળે છે તો સૌથી પ્રથમ સીન ઉપર જલ્દીથી પહોંચવાનું હોય છે ત્યારબાદ પેશન્ટને એમ્બ્યુલન્સમાં લઈ તેની પરિસ્થિતિ જોઈ જે તોને હાઈ ફીવર હોય તેને ચક્કર આવતા હોય તો તેને ગ્લુકોન ડી છે ગ્લુકોઝનું પાણી છે તેને કોલ્ડ સ્પોન્જિંગ ઠંડા પાણીના પોતા મૂકવામાં આવે છે ત્યારબાદ સાથે સાથે ઇઆરસીપી કોન્ફરન્સ ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે એને દવા આપવામાં આવે છે અને તરત જ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે ખાસ તો હજુ પણ ગરમીનું પ્રમાણ રહેવાનું છે અત્યારે આપ લોકોને શું સલાહ આપશો ખાસ તો ગરમીથી બચવા માટે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ લોકોને એક જ સલાહ છે કે ગરમીનો પારો જેમ વધી રહ્યો છે તો સૌથી પહેલાં તો જે લોકો ગરમીની અંદર જવાનું એવોઇડ કરવું જો કામ પડતું હોય ને ગરમીમાં જવું પડે એવું હોય તો તમારે પોતાનું શરીર અને પોતાનું ખાસ કરીને મોઢું અને માથાને તમારે એક સફેદ કપડાંથી યા કોઈપણ જાતના કપડાંથી ઢાંકી રહેવું પાણી સમય સમય અંતરે પીતું રહેવું જેનાથી તમારી બોડી ડિહાઈડ્રેટ ના થાય ડિહાઈડ્રેટ થવાના લીધે જ બધી મુશ્કેલીઓ થતી હોય છે પાણીનું પ્રમાણ વધારે રાખવું ખાસ કરીને આવા સમયની અંદર લોકોએ શું ના કરવું જોઈએ તો આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ સાથે સાથે પ્રોટીન વધારે હોય એવી વસ્તુનો ઉપયોગ ખાવામાં ના લેવો જોઈએ ખાસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ છેલ્લા એક મહિનાના સમયથી જે ગરમીનો પારો છે તે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ છે તે હીટવેવ હોય કે ગરમીના જે કારણે જે લૂ લાગવાના કેસો છે તેના પ્રમાણમાં વધારો થયો છે ખાસ તો રાજકોટ જિલ્લાના અને શહેરમાં મળી અને સાતસોથી વધુ જે એકસો આઠને છે તે ગરમીને લૂ લાગી જવાના કેસોની છે તે ફરિયાદ આવી હતી કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર